नमस्कार विद्यार्थी मित्रों, धोरण 4 गणित चैप्टर नंबर 8 गाड़ू अने पैडा एना विषे आज आपणे आगळ जोईए। तो वर्तुळ साथेनी रमत, बाळको केटलीक रमतो रमी रह्या छे। जो रमत नंबर 1 में देखाय छे कि बाळको वर्तुळ प्रकारे बैठा छे अने हाथमां रूमाल पकड़ीने दौड़े छे। रमत नंबर 2 छे कि वच्चे रूमाल मूकीने બે બાળકો આજુબાજુ દોડી રહ્યા છે, વર્તુળમાં રૂમાલ મૂકેલો છે। મેદાનમાં એક મોટું વર્તુળ બનાવવું છે, પરંતુ તેઓ લીટી દ્વારા આકૃતિ બનાવી શકતા નથી, તેથી અર્ચના લાકડી વડે દોરવા પ્રયત્ન કરે છે। ચીપુ અને નૈના, તે કોઈ પણ રીતે વર્તુળ જેવું દેખાતું નથી। અર્ચના, સારું, તમે બંને શા માટે પ્રયત્ન નથી કરતા? ચીપુ અને નૈના બંને મેદાન પર વર્તુળ બનાવે છે, આમાંથી કોઈ પણ વર્તુળનું ચિત્ર સરસ છે ચર્ચા કરો। જો અહીં તમારી ચોપડીમાં તમને દેખાતા હશે વર્તુળ, જે એક અહીં બનાવ્યું છે એક આ બાજુ અને નીચેના ચિત્રમાં, કોઈ પણ વર્તુળનું ચિત્ર સરસ છે? તો આપણને કોઈ પણ વર્તુળનું ચિત્ર સરસ દેખાતું નથી। જમીન ઉપર તમે ચોક વડે વર્તુળ દોરી શકો? તો જમીન વડે આપણે ચોક પર વર્તુળ દોરી શકતા નથી, બરાબર, કારણ કે એના માટે આપણી પાસે એટલું મોટું પરિકર પણ ના હોય। તમારી નોટબુકમાં પણ પેન્સિલ વડે વર્તુળ દોરો, તમારી નોટબુકમાં પેન્સિલ વડે વર્તુળ દોરવાનું છે। તમારા મિત્રોએ દોરેલ વર્તુળ જુઓ, તમારા કેટલાક મિત્રોએ વર્તુળ દોર્યા હોય તો તમારે જોવાના છે, અને કોણે સૌથી શ્રેષ્ઠ એટલે સારું વર્તુળ બનાવ્યું છું તે લખવાનું છે। દોરડાની મદદથી વર્તુળ બનાવવું, તો અર્ચનાએ ખીરી અને દોરડા વડે મેદાન પર વર્તુળ બનાવવાનું નક્કી કર્યું। તેણે પાતળી દોરી લીધી અને તેના બંને છેડે ચીલીઓ બાંધી, પછી તેના મિત્રની મદદથી તેને વર્તુળ બનાવ્યું। તેઓ કેવી રીતે વર્તુળ બનાવે છે તે ચિત્રમાં જુઓ। શું તમે પણ અર્ચનાની જેમ ખીરી અને દોરડા વડે વર્તુળ બનાવી શકો છો? નાના જૂથમાં પ્રવૃત્તિ કરો, દરેક જૂથ જુદી જુદી લંબાઈનું દોરડું લેશે, બરાબર, આ મુજબ વર્તુળ બનાવવાનું છે। જો દોરડાની મદદથી કે બંને બાજુ ખીલી મારવાની છે દોરડા, અને એક ખીલીનો છેડો જે ખીલી છે વચ્ચે જમીનમાં ખુશી દેવાની છે, અને બીજા છેડાની જે ખીલી છે દોરડાથી એ પકડીને ગોળ રાઉન્ડ ફરવાનું છે, બરાબર, અને જમીન પર લીસોટો કરશે એટલે વર્તુળ બનશે। તો જુદા જુદા જૂથે બનાવેલ વર્તુળ જુઓ, કયા જૂથે સૌથી નાનું વર્તુળ બનાવ્યું છે? બરાબર, અત્યારે તો આપણે સ્કૂલમાં નથી એટલે જવાબ આપી શકીએ નહીં, કારણ કે આપણી પાસે જૂથ છે નહીં બાળકોના, તેમનું દોરડું કેટલું લાંબુ હતું, બરાબર, એ પણ તમારી જાતે લખવાનું છે કે તેમનું દોરડું કેટલું લાંબુ હતું। શું લાંબા દોરડા વડે મોટું વર્તુળ બને? હા, લાંબા દોરડા વડે મોટું વર્તુળ બને, આવું શા માટે? તો જેટલું દોરડું લાંબુ હશે એટલું વર્તુળ મોટું બનશે, કારણ કે ત્રિજ્યા જેટલી મોટી હોય એટલું વર્તુળ મોટું બને, કારણ કે દોરડાનું માપ છે વર્તુળની ત્રિજ્યા કહેવાશે, બરાબર। તો સૌથી નાના વર્તુળની ત્રિજ્યા કેટલી હશે? બરાબર, સૌથી નાના વર્તુળની ત્રિજ્યા કેટલી હશે એવું કહ્યું છે, તો એ સૌથી નાનું જે વર્તુળ હોય એની ત્રિજ્યા ઓછી હોય, બરાબર। દોરડાની મદદથી હવે જુઓ, હવે તમારા મિત્રોએ શું દોરેલું છે તે જુઓ। તેઓએ માપેલી ત્રિજ્યાની લંબાઈ વિશે ચર્ચા કરો, શું તે તમારા વર્તુળના માપ જેટલી જ છે? આપેલા વર્તુળની ત્રિજ્યા દોરો। હવે જુઓ, ત્રિજ્યા કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો, એ તમને સમજાવી દઉં કે તમારી પાસે જે પરિકર હોય એ પરિકરની મદદથી તમને વર્તુળ દોરતા તો આવડતું હશે, કારણ કે ચિત્ર દોરતા આવડે તો વર્તુળ દોરતા આવડે। તો તમારે જે આ વર્તુળનો ભાગ જે છે, બરાબર, તો પરિકરનો પેન્સિલવાળો છેડો આ વર્તુળ આ મુજબ બનાવશે, અને પરિકરનો અણીવાળો ભાગ તમે વચ્ચે રાખશો, બરાબર, વચ્ચે, બરાબર, આ મુજબ વર્તુળ દોરાશે, અને આ વચ્ચે આ બિંદુ જે દોર્યું એને કેન્દ્ર કહેવાય, તો આ કેન્દ્રથી વર્તુળ પર એક સીધી રેખા દોરો, એટલે આ જે રેખા જે છે, બરાબર, એ ત્રિજ્યા કહેવાય, શું કહેવાય, ત્રિજ્યા, જેમ આપણે દોરડા વડે દોરવાનો પ્રયત્ન કર્યો કે દોરડાનો એક છેડો અહીં ખીરી સાથે ખોસી દીધો અને બીજો છેડો આ બાજુ,
દોરડાની લંબાઈ એ પણ ત્રિજ્યા કહેવાય. એ મુજબ અહીં વર્તુળમાં આ કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર એ ત્રિજ્યા કહેવાશે. હવે જો જે દોરડાનો ઉપયોગ વર્તુળ દોરવા કરેલ છે તેની લંબાઈ વર્તુળની ત્રિજ્યાની લંબાઈ બરાબર હોવી જોઈએ. બરાબર, જો અહીં વર્તુળ દોરેલું છે અને ત્રિજ્યા પણ તમને બતાવેલી છે, દર્શાવેલી છે, અનુમાન કરો કયા વર્તુળની ત્રિજ્યા સૌથી લાંબી હોય. બરાબર, એ આપણે આ વર્તુળ જુઓ કે આ ત્રિજ્યા કેટલી લાંબી છે, તો માપપટ્ટી વડે તમારે માપવાની છે કે માપપટ્ટીનો સેન્ટીમીટરમાં જે છેડો હોય ઝીરો અંક પર, તો એ ઝીરો અંક પરનો છેડો અહીં મૂકવાનો અને માપપટ્ટીનો બીજો છેડો વર્તુળ પર રાખશો, એટલે કયા અંક પર આવે છે એ તમારે જોવાનું છે. બરાબર, અને માપવાનું છે કે કેટલા સેન્ટીમીટર ત્રિજ્યા છે. માપપટ્ટીની મદદથી આ બંગડીની ત્રિજ્યા દોરી ત્રિજ્યાની લંબાઈ માપો. બરાબર, તો આ જે બંગડી છે ત્યાંથી તમારે માપપટ્ટી મૂકીને આ ત્રિજ્યાની લંબાઈ માપવાની છે કેટલી છે. બરાબર, માપપટ્ટીની મદદથી બંને વર્તુળની ત્રિજ્યા માપો. બંને વર્તુળ એટલે કે આ નીચેના વર્તુળની વાત કરી છે. બરાબર, તો જુઓ ત્રિજ્યાઓની લંબાઈ નોંધો. લીલા રંગના વર્તુળની ત્રિજ્યા, આ લીલું રંગ વર્તુળ જે છે પ્રથમ એની વાત કરી છે, તો આ કેન્દ્રથી વર્તુળ સુધીની ત્રિજ્યા માપો. ત્રિજ્યા ગમે તે રીતે માપાય મિત્રો, આમ ઊભી પણ કરાય, જો બીજા વર્તુળમાં આપણે આમ કરીશું. બરાબર, તો આ એક સેન્ટીમીટર ત્રિજ્યા છે અને બીજા વર્તુળમાં 1.5 એટલે 1.5 સેન્ટીમીટર. બરાબર, 1 સેન્ટીમીટર અને ઉપર 5 નાના લીટા એટલે 1.5 સેન્ટીમીટર વર્તુળની ત્રિજ્યા કહેવાશે. શોધો સાયકલ અથવા બળદગાડાના પૈડાની ત્રિજ્યા માપો. તમે દોરો અથવા માપપટ્ટીનો ઉપયોગ કરી શકો છો. શું સાયકલ કે બળદગાડાના બધા પૈડાની ત્રિજ્યા સરખી છે? તો મિત્રો જુઓ, સાયકલના બંને પૈડાની ત્રિજ્યા સરખી હોય અને બળદગાડાના બંને પૈડાની ત્રિજ્યા સરખી હોય, પરંતુ સાયકલ અને બળદગાડા બંનેના પૈડાની ત્રિજ્યા સરખી હોતી નથી. બરાબર, કારણ કે સાયકલનું પૈડું નાનું હોય અને બળદગાડાનું પૈડું મોટું હોય, એટલે સાયકલ અને બળદગાડાના પૈડાની ત્રિજ્યા સરખી હોતી નથી. તમે ટ્રેક્ટર કે રોડ રોલર જોયું છે? હા, આપણે રોડ બનતી વખતે રોડ રોલર જોઈએ છીએ અને ખેતરમાં પણ કેટલીક વખત ટ્રેક્ટર જોઈએ છીએ. તમે જોયેલ હોય તેમાંથી સૌથી મોટું પૈડું કયું છે? મોટેભાગે રોડ રોલરનું પૈડું મોટું હોય છે. શું ટ્રેક્ટર કે રોડ રોલરના બધા પૈડાની ત્રિજ્યા એક સરખી હોય છે? તો ટ્રેક્ટર અને રોડ રોલરના બધા પૈડાની ત્રિજ્યા સરખી હોતી નથી. ટ્રેક્ટરના આગળના બે પૈડા નાના હોય છે, પાછળના મોટા હોય છે, અને જ્યારે રોડ રોલર જે છે એના પૈડા ટ્રેક્ટર કરતાં પણ મોટા હોય છે, એટલે એની ત્રિજ્યા વધુ હોય છે. લાલી અને કાલી દોરડા વડે થાંભલા સાથે બાંધેલી છે. કાલીનું દોરડું લાંબુ છે, તો કોને વધુ ઘાસ ખાવા મળશે? બરાબર, જો અહીં ચિત્રમાં તમને દેખાય છે, આ કાલી છે અને લાલી છે. બરાબર, તો જેનું દોરડું વધુ લાંબુ હોય એ વધારે ઘાસ ખાય, કારણ કે જેટલું દોરડું લાંબુ હશે એટલા લાંબા સુધી એ પહોંચી શકશે, જઈ શકશે. બરાબર, તો કાલીનું દોરડું વધુ લાંબુ છે એટલે વધારે દૂર સુધી જઈ શકશે, એટલે એ વધારે ઘાસ ખાશે, જ્યારે લાલી ઓછું ઘાસ ખાશે. બરાબર, ખાલી જગ્યામાં કોને વધુ ઘાસ ખાવા મળશે? તો કાલે લખવાનું છે. ઓકે વિદ્યાર્થી.